નમસ્કાર વહાલા સાથી મિત્રો, આપ સૌનો હાર્દિક સ્વાગત છે. મિત્રો, ફરી મળ્યા છીએ આપણે એક નવા જ ફેક્ટ સાથે. મિત્રો, 26 જાન્યુઆરીની હવામાનની આગાહી અને આ ઉપરાંત 27, 28, 29, 30 અને 31 જાન્યુઆરીનું ગુજરાતમાં બનશે આવું. અને મિત્રો, માવઠું અને કમોસમી વરસાદ વિશે પણ ચર્ચા. તો મિત્રો, સૌપ્રથમ તો આપણી ચેનલની અંદર જે પણ મિત્રો પહેલીવાર મુલાકાત લઈ રહ્યા છે એમને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. સાથે સાથે લાઇક કરજો એન્ડ તમારા મિત્ર સર્કલમાં શેર પણ કરજો. તો મિત્રો, માવઠું અને કમોસમી વરસાદની વાત આપણે વિડીયોના અંત સુધીમાં કરશું. તો મિત્રો, અંત સુધી બન્યા રહેજો. હવે મિત્રો, વાત કરીએ આપણે 26 જાન્યુઆરીના હવામાનની આગાહીની. તો મિત્રો, ફરીથી ઠંડીનો ચમકારો આપણા ગુજરાત રાજ્ય પર જોવા મળી રહ્યો છે અને મેદાની રાજ્યોમાં, ખાસ કરીને ગુજરાતના નલિયા જે છે એ ઠંડુ ગાર પણ જોવા મળ્યું હતું. આબુમાં આપણે વાત કરીએ તો 0 ડિગ્રી નોંધાણી. તેમજ મિત્રો, સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ઉત્તરના મેદાની રાજ્યોમાં ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે અને સાથે સાથે શીતલહેર પણ જોવા મળી છે. મિત્રો, જેના કારણે નલિયામાં 5.1 ડિગ્રી, ગાંધીનગરની અંદર 9 ડિગ્રી, તેમજ અમદાવાદની અંદર 11.6 ડિગ્રી નોંધાણો. અને મિત્રો, આગામી 3 દિવસ જે છે એ કચ્છ જિલ્લાની અંદર કોલ્ડ વેવની આગાહી પણ છે. હવે મિત્રો, વાત કરીએ આપણે ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની રાજ્યોમાં, ખાસ કરીને ગુજરાતનું નલિયા જે છે એ 5.1 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું છે. ઉત્તરના જે કાતિલ પવનો જે છે એના લીધે મિત્રો ઠંડીનું મોજું ફરી વળશે. અને મિત્રો, હવામાનની આગાહી મુજબ હજુ પણ 3 થી 5 દિવસ જે છે એ કડકડતી ઠંડી પડવાની આગાહી પડવાની શક્યતા રહેલી છે. અને મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય છે, જેના કારણે મિત્રો 3 થી 5 દિવસ મોટાભાગના વિસ્તારોની અંદર ઠંડીમાં ચમકારો જોવા મળી શકે છે તેવી સંભાવના છે. આ સાથે મિત્રો, કચ્છ જિલ્લાના અંદર કોલ્ડ વેવની પણ શક્યતા છે. હવે મિત્રો, 26 જાન્યુઆરી દરમિયાન લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી આસપાસ રહે તેવી પણ સંભાવના સાથે ઠંડીનો વધુ એક રાઉન્ડ આવે એવી પણ આગાહી, એવી પણ સંભાવના છે. અને મિત્રો, ખાસ કે માવઠાની કમોસમી વરસાદની જે નવી અપડેટ જેમ આવશે એમ અમે તમને જણાવતા રહીશું. ત્યાં સુધી ધન્યવાદ.